દિલ્હીની એનઆઈએની ટીમે ગુજરાતમાં વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા હતા, ત્યારે બીજા દિવસે પણ એનઆઈએ સુરતના 25 વર્ષીય શિક્ષક જલીલ મુલ્લાની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આઈએસઆઈએસને લગતી પ્રવૃત્તિઓ સાથેના જોડાણમાં શંકાસ્પદ 6 રાજ્યોમાં દરોડા પાડી 13 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હવે એનઆઈએ સુરતમાં મદ્રેસામાં ભણાવતા શિક્ષકની અટકાયત કરી હતી. હાલ જલીલ મુલ્લાને જવા દેવામાં આવ્યો છે. એનઆઈએ અને એટીએસ દ્વારા ફરી પૂછપરછ માટે તેને બોલાવવામાં આવી શકે છે. હાલ એનઆઈએ અને એટીએસની ટીમ પણ રવાના થઈ ગઈ છે. એનઆઈએ બીજા દિવસે સુરતના કાંસકીવાડમાં રહેતા 25 વર્ષીય મદ્રેસા શિક્ષક જલીલ મુલ્લાની અટકાયત કરી હતી. આ શિક્ષકની ઓનલાઈન વોઇસ ઓફ હિંદના નામે બનેલા ગ્રુપમાં સંડોવણી હોવાની તેઓને આશંકા છે. હાલ તેને છોડી દેવામાં આવ્યો છે. તેની આજે 4 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને રવિવારે આશરે 11:30 કલાક સુધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ગુજરાત એટીએસ અને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ કાંસકીવાડમાં રહેતા જલીલ મુલ્લાની પૂછપરછ કરી હતી. પૂછપરછ કરતાં ઉન્ની મદ્રેસામાં અરબી ભાષામાં શીખવતો હોવાનું પણ માલુમ પડ્યું છે. રવિવાર બાદ સોમવારે પણ એનઆઈએ દ્વારા મૌલવીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી સત્તાવાર રીતે આઈસમની ધરપકડ કરાઈ નથી, પરંતુ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોડ્યુલમાં સુરતના યુવાનની સંડોવણી આ પ્રકરણમાં છે કે નહીં તે એજન્સીઓ સતત પૂછપરછ કરી રહી છે. હમણાં